નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ઝોલા. આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. આની પહેલાંના વિડીયોની અંદર આપણે મિત્રો ધોરણ 8 વિષય અંગ્રેજીની અંદર આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરેલ છે, યુનિટ 2, જેનું નામ છે LMWB, એટલે કે લર્ન મોર બી બ્રાઇટર. બરાબર, તો આ યુનિટની અંદર મિત્રો આપણે આગળના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 1 એની અંદર જે અહીંયા પોયમ આપેલી છે તેના સ્પેલિંગોની આપણે ચર્ચા કરી, શબ્દાર્થની ચર્ચા કરી અને આ કવિતાની આપણે સમજણ મેળવી. બરાબર, તો હવે આજના વિડીયોની અંદર આપણે મિત્રો એક્ટિવિટી 2, કઈ એક્ટિવિટી? એક્ટિવિટી 2, કે જ્યાં અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 13 ઉપર આપવામાં આવેલ છે, ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 2 સેકન્ડ યુનિટની અંદર એક્ટિવિટી 2, એટલે કે બીજી એક્ટિવિટી આજે આપણે લઈ રહ્યા છીએ અને એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર મિત્રો, તો મિત્રો દર વખતે હું તમને એક સૂચન કરતો હોઉં છું, એ જ પ્રમાણે હમણાં પણ તમને સૂચન કરી રહ્યો છું કે જ્યારે પણ તમે આ વિડીયોના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે તમારે તમારી સાથે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક અવશ્ય તમારી સાથે તમારી જોડે રાખવું, જેથી તમને સમજવામાં સરળતા રહે. તો હવે મિત્રો આપણે અહીંયા એક્ટિવિટી 2ની વાત કરીએ, તો અહીંયા એક્ટિવિટી 2 જે આપેલી છે એની બાજુમાં એક સરસ મજાનું એક ચિત્ર આપેલું છે, એક ગગનચુંબી ઇમારત, એક સરસ મજાની મોટામાં મોટી બિલ્ડિંગનું એક ચિત્ર આપેલું છે. બરાબર, તો આ ચિત્ર વિશે અહીંયા માહિતી આપવામાં આવેલી છે અને અહીંયા આપણે કહે છે કે સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, એટલે કે ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. અહીંયા જે માહિતી આપવામાં આવેલી છે આ ચિત્રને અનુલક્ષીને ચિત્રની માહિતી દર્શાવવામાં આવી છે, તો આપણે એનો અભ્યાસ કરીશું. તો મિત્રો અહીંયા જે આ એક્ટિવિટી 2 છે એના અંદર જે માહિતી આપેલી છે એના અંદર જે અમુક જે આ જે આપણે આની ચર્ચા કરવાની છે, તો એના મેં કેટલાક જે આ માહિતીની અંદર અમુક જે હાર્ડવર્ડ આવે છે, જે સ્પેલિંગ આવે છે મિત્રો, એ સ્પેલિંગ મેં તમારી માટે તમને તકલીફ ન થાય એની માટે મેં અહીંયા તૈયાર કરીને રાખ્યા છે પહેલેથી જ. બરાબર મિત્રો, એટલે સૌથી પહેલાં આપણે આ સ્પેલિંગની ચર્ચા કરી લઈએ એક્ટિવિટી 2ના. બરાબર, જે એક્ટિવિટી 2નો આપણે અભ્યાસ કરવાનો છે એનો આપણે હમણાં એના જે સ્પેલિંગ જે છે એના સ્પેલિંગની આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા મિત્રો સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો એક્ટિવિટી 2ના સ્પેલિંગ મેં અહીંયા તૈયાર કરીને રાખ્યા છે તમારી સમજણ માટે. તો સ્પેલિંગનો સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીએ. તો સ્પેલિંગની વાત કરીએ આપણે, તો અહીંયા આપેલું છે TALLEST, ટોલેસ્ટ, એટલે કે સૌથી ઊંચી, સૌથી ઊંચું કે સૌથી ઊંચા. બરાબર, જે સૌથી ઊંચું હોય તે, એટલે કે અહીંયા કે આપણે ઇમારતની વાત કરવામાં આવે છે કે સૌથી ઊંચી. ત્યાર પછી મિત્રો સ્પેલિંગ છે બિલ્ડિંગનો, કે BULDING, બિલ્ડિંગ એટલે કે ઇમારત. ત્યાર પછી છે વર્લ્ડ, WORLD, વર્લ્ડ એટલે કે વિશ્વ, દુનિયા. એના પછી મિત્રો સ્પેલિંગ છે SKY SCRAPER, સ્કાય સ્ક્રેપર. સ્કાય એટલે આકાશ, એ તો તમે બધા જાણો છો, સ્કાય એટલે આકાશ, અને સ્કાય સ્ક્રેપર, સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી, ખૂબ જ ઊંચામાં ઊંચી આકાશમાં સુધી વિસ્તરેલી હોય એવી ગગનચુંબી. બરાબર, એના પછી સ્પેલિંગ છે ફ્લોરનો, FLOOR, ફ્લોર એટલે કે માળ, ફ્લોર એટલે માળ, જે આપણે કહીએ ને પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, તેવી રીતે ફ્લોર એટલે શું થાય, માળ. એના પછી સ્પેલિંગ છે MANMADE, મેનમેડ, મેનમેડ એટલે કે માનવ નિર્મિત, માણસ દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય તે, માણસે બનાવેલું હોય તે, એટલે કે મેનમેડ એટલે કે માનવ નિર્મિત. એના પછી છે હાઇટનો સ્પેલિંગ, તો HEIGHT, હાઇટ એટલે ઊંચાઈ. ત્યાર પછી મિત્રો સ્પેલિંગ છે સ્ટ્રક્ચરનો, STRUCTURE, સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર એટલે કે રચના અથવા બંધારણ. બરાબર, ત્યાર પછી
SUPPLY સપ્લાય એટલે કે પુરવઠો, સપ્લાય એટલે કે પુરવઠો, સપ્લાય એટલે કે પુરવઠો, બરાબર. એના પછી છે BILLION બિલિયન, બિલિયન એટલે કે એક લાખ કરોડ, બિલિયન એટલે એક લાખ કરોડ, આપણે એને અબજ તરીકે પણ કહી શકીએ. અને એના પછીનો સ્પેલિંગ છે મિત્રો EXPENSIVE એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ, મોંઘું, ખૂબ જ ખર્ચાળ હોય, ખૂબ જ મોંઘું હોય તેવું, બરાબર. તો અહીંયા જે આપણે એક્ટિવિટી 2 એના જે સ્પેલિંગોની ચર્ચા કરી મિત્રો, બરાબર. તો હવે તમારે આ વિડીયોના, આ એક્ટિવિટીના હોમવર્ક તરીકે, ગૃહકાર્ય તરીકે આ જે સ્પેલિંગો તમે જોઈ રહ્યા છો એક્ટિવિટી 2ના, આ સ્પેલિંગોને તમારે, તમે જે અંગ્રેજીની નોટ બનાવી છે, તૈયાર કરી છે, એના અંદર આ બધા જ સ્પેલિંગો બે બે વખત લખીને, કેટલી વખત, બે બે વખત લખીને તમારે સુંદર સારી રીતે એનો અભ્યાસ કરવાનો છે અને મોઢે કરી નાખવાના છે. તો મિત્રો હવે આપણે આગળની જે એક્ટિવિટી જે છે એનો અભ્યાસ આપણે મેળવીએ, બરાબર. એનું આપણે ભાષાંતર જોઈએ અને એને સમજીએ, એટલે અહીંયા જે ચિત્ર આપેલું છે, બરાબર, તો એની આપણે માહિતી મેળવીએ. તો મિત્રો અહીંયા કહે છે કે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, બરાબર. આ ઇમારતનું નામ શું છે? બુર્જ ખલીફા. શું નામ છે એનું? બુર્જ ખલીફા. તો અહીંયા કહે છે કે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, કે બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. કેવી ઇમારત છે? સૌથી ઊંચી. ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ, તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. આ ઇમારત ક્યાં આવેલી છે? તો દુબઈમાં આવેલી છે મિત્રો. ક્યાં આવેલી છે? દુબઈમાં. એટલે કે આ દુબઈની એક ગગનચુંબી, ખૂબ જ ઊંચામાં ઊંચી એ ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ, તેને 163 માળ છે. કેટલા માળ છે? 163. ઇટ્સ હાઈટ ઇઝ 827.8 મીટર્સ, તેની ઊંચાઈ, શું કહે છે? તેની ઊંચાઈ 827.8 મીટર, એટલે કે ફૂટની અંદર વાત કરીએ તો 2722 ફૂટ ઊંચી છે. કેટલી ઊંચી છે મિત્રો? તો 827.8 મીટર. અને જો ફૂટમાં આપણે એની ગણતરી કરીએ તો 2722 ફૂટ ઊંચાઈ છે આ ઇમારતની, બરાબર. આગળ કહે છે કે ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, બરાબર. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે, બરાબર. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ, એટલે માનવ નિર્મિત, તે માનવ નિર્મિત વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. માણસ દ્વારા બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે, સૌથી મોટી રચના છે, બરાબર. ઇટ્સ બેઝ ઇઝ 333,100 સ્ક્વેર ફીટ, તેનો પાયો, બેઝ એટલે શું થાય મિત્રો? પાયો. તો તેનો પાયો 333,100 સ્ક્વેર ફીટ, સ્ક્વેર ફીટ એટલે કે ચોરસ ફૂટની વાત કરવામાં આવે છે. કેટલા? તો 333,100 ચોરસ ફીટનો તો એનો પાયો છે. જે આપણે પાયો ઇમારત બનાવવા માટે પાયો પહેલાં આપણે ભરવો પડે ને, સૌથી પહેલાં આપણે પાયો તૈયાર કરવો પડે, તો એનો પાયો કેટલો વિશાળ છે? તો 333,100 સ્ક્વેર ફીટ એટલે કે ચોરસ ફીટનો. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, બરાબર. કે ત્યાં તેની, શું કહે છે, કે પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન તેમાં છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, કે તેની અંદર ઇમારતમાં પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન છે. આગળ વાત કરીએ મિત્રો ઇટ હેઝ, બરાબર. આગળ અહીંયા કહે છે કે ઇટ હેઝ, અહીંયા તમે બાકીનું જોઈ શકો છો કે ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ, બરાબર. ઇટ હેઝ લોંગેસ્ટ લિફ્ટ, કે તેમાં સૌથી લાંબી લિફ્ટ મૂકેલી છે, સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. તેમાં તેના બાંધકામની કિંમત મિત્રો આપણે જો ગણીએ તો તેના બાંધકામની કિંમત 1.5 અબજ US ડોલર હતી. જ્યારે એનો ખર્ચ કરવામાં આવ્યો ત્યારે કેટલા? તો 1.5 એટલે કે 1.5 બિલિયન, જે US ડોલર, બરાબર. US ની જે ડોલરની જે ચલણ જે કહેવામાં આવે છે, એ ચલણની વાત કરવામાં આવે તો કહેવામાં આવે છે કે US ડોલર કેટલા? તો 1.5 બિલિયન, બરાબર. એટલે કે
શું કહે છે અહીંયા કે એનો જે ખર્ચ જે છે એના બાંધકામનો જે ખર્ચ જે છે એની કિંમત તો 1.5 અબજ યુએસ ડોલર એની કિંમત થઈ હતી, એની જે બાંધકામની જે કિંમત હતી ને એટલી હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, તે સૌથી મોંઘામાં મોંઘી ઇમારત છે. દુબઈની જે બુર્જ ખલીફા ઇમારત છે, જે બુર્જ ખલીફા બિલ્ડિંગ જે છે એ ગણી શકાય, એવું કહી શકાય કે તે અત્યાર સુધી સૌથી મોંઘામાં મોંઘી ઇમારત છે. આટલો મોટો ખર્ચ આ ઇમારતના બાંધકામમાં સ્ટ્રક્ચર તૈયાર કરવામાં કરવામાં આવેલ છે. તો મિત્રો, આ વાત જે આપણે કરી બુર્જ ખલીફાની, અહીંયા તમે સ્ક્રીનની અંદર આ તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 13 ઉપર તમે જોઈ શકો છો. એનું સરસ મજાનું ચિત્ર આપેલું છે, બાજુમાં એની માહિતી આપેલી છે. તો આજે બુર્જ ખલીફા જે ઇમારત જે છે એ કહી શકાય કે ખૂબ જ મોંઘામાં મોંઘી ઇમારત છે. પડી ખબર મિત્રો? તો હવે આગળ આ એક્ટિવિટી જ્યાં પૂર્ણ થાય છે મિત્રો, ત્યાં તમને અહીંયા એક વર્ક આપેલું છે, એક થોડીક સૂચના આપેલી છે, બરાબર. અને આપણે એક એક્ટિવિટી કરવાની છે, બરાબર, એટલે કે એક પ્રકારની એક્સરસાઇઝ કરવાની છે. શું છે એના અંદર તો જોઈએ મિત્રો. અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, તમારી પાસે પાઠ્યપુસ્તક હશે તો એમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કે સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ ઓન ધ બેઝિસ ઓફ ધ એબો ટેક્સ્ટ. Write T or F in the brackets given against each sentence. એટલે કે વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી અને ખોટા માટે એફ મૂકો. અહીંયા આપણે એક્ટિવિટીને લગતા જે એક્ટિવિટી ટુ, એક્ટિવિટી સેકન્ડનો જે અભ્યાસ કર્યો મિત્રો, એને આપણે લગતા ટ્રુ ફોલ્સ આપેલા છે, ખરા ખોટા આપેલા છે, એનો અભ્યાસ કરવાનો છે. અને તે ખરા છે કે ખોટા, જો સાચા હોય તો આપણે કૌંસમાં ટી લખવાનું, જો ખોટું હોય તો કૌંસમાં આપણે એફ લખવાનું છે, બરાબર. તો હવે આપણે એની એક્સરસાઇઝની વાત કરીએ મિત્રો, આ એક્ટિવિટીની વાત કરીએ મિત્રો. તો અહીંયા પહેલું વાક્ય તમે જોઈ રહ્યા છો કે ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા, બરાબર. તો બુર્જ ખલીફા એ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. તો મિત્રો આ વાક્ય કેવું છે, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ, ટ્રુ છે, સાચું છે. એટલે આપણે અહીંયા કૌંસની અંદર શું લખવાનું છે? ટી, બરાબર. નેક્સ્ટ સેકન્ડ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ, તે દુબઈની નાની બિલ્ડિંગ છે, તે દુબઈમાં નાની બિલ્ડિંગ છે. તો ના, તે તો દુબઈમાં આવેલી સૌથી મોટામાં મોટી, સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે. એટલે આ વાક્ય ખોટું આવશે, ફોલ્સ છે. એટલે ફોલ્સ છે, એની માટે આપણે શું લખશું મિત્રો? અહીંયા એફ લખીશું, ઓકે. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ તો નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ, કે બુર્જ પાસે જે પાણી પુરવઠાની લાઇન છે ને, એવી બીજી પાણી પુરવઠાની લાઇન બીજી કોઈ ઇમારત પાસે નથી. તો આ વાક્ય સત્ય છે, ટ્રુ છે, એટલે આપણે એના કૌંસની અંદર લખવાનું છે ટી. ચોથું વાક્ય મિત્રો તમે જુઓ તો ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ, બરાબર. કે આ ઇમારતનું જે બંધારણ જે છે, એની જે પદ્ધતિ જે છે, એ આખા વિશ્વમાં લાંબામાં લાંબી છે. કેવી છે? ખૂબ જ લાંબી છે. એટલે આ વાક્ય પણ સત્ય છે, ટ્રુ છે, એટલે આપણે આ કૌંસમાં શું લખવાનું છે? ટી લખવાનું છે. અને પાંચમું વાક્ય મિત્રો તમે જોઈ શકો છો કે ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, કે વિશ્વની અંદર જે બીજી ઇમારતો છે એને અનુલક્ષીને એને સમાનતામાં આ જે ઇમારત જે છે એ સૌથી ઊંચામાં ઊંચી, સૌથી વધારે ખર્ચાળ ઇમારત છે. એટલે આ વાક્ય પણ મિત્રો ટ્રુ છે, સત્ય છે, એટલે આપણે અહીંયા લખીશું ટી, બરાબર મિત્રો. એટલે અહીંયા આપણે જોઈ શક્યા કે અહીંયા જે પાંચ વાક્યો જે છે એના અંદરથી પહેલું ટ્રુ, સેકન્ડ ફોલ્સ, થર્ડ ટ્રુ, ફોર્થ ટ્રુ અને ફિફ્થ જે છે એ પણ ટ્રુ. એટલે અહીંયા જે આપણે એક્સરસાઇઝ કરીએ ટ્રુ અને ફોલ્સની, એ પણ અહીંયા મિત્રો કમ્પ્લીટ થાય છે. તો મિત્રો વળી પાછું તમને થોડુંક એવું હોમવર્ક આપી દઉં તો આગળ જે મેં તમને આજે એક્ટિવિટીના એક્ટિવિટી ટુના જે મેં તમને સ્પેલિંગો તમને મેં સમજાવ્યા, એ સ્પેલિંગોને તમારે તમારી નોટમાં બે વખત લખી નાખવાના છે. અને આ જે ટ્રુ ફોલ્સ આપેલા છે પાંચ, એને પણ તમારે તમારી અંગ્રેજીની નોટની અંદર એક એક વખત લખી અને સુંદર સરસ મજાનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા મિત્રો આપણી એક્ટિવિટી ટુ જે છે, સેકન્ડ એક્ટિવિટી અહીંયા પૂર્ણ થાય છે અને અહીંયા આપણો વિડીયો પણ પૂર્ણ કરી રહ્યા છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર એક્ટિવિટી 3નો આપણે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી મિત્રો અભ્યાસ કરતા રહેજો અને તમારું ધ્યાન રાખજો.